ભુજના ભાણુશાળી નગર મધ્યે પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજમાં નિર્મળસિંહ વાડી સ્થિત બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશ્વને સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય કરાવીને તાજેતરમાં અક્ષરધામે પ્રયાણ કરનારા ગુરુવર્ય પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ આપો સોમવારે સાંજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. દેશના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પૂજ્ય બાપાને આપેલી અંજલિઓનું સ્ક્રીન પર પ્રસારણ કરાયા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પૂર્વ મંત્રી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, નગરપતિ શ્રી હાથી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કબીર મંદિર ભુજના મહંત કિશોર દાસજી, અગ્રણી એડવોકેટ શંકરભાઈ સચદેવ, પત્રકાર નવીન જોશી, કલેક્ટર શ્રી ગાંધી, પોલીસ અધિક્ષક શ્રી ચૌહાણ ઉપરાંત જિલ્લાના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સત્સંગીઓ, મંદિર તરફથી ભૂકંપ બાદ અનેકવિધ પ્રકારની સહાય મેળવનારા લાભાર્થીઓ, મકાન મેળવનારા ભૂકંપગ્રસ્ત પરિવારો, ધંધાર્થીઓએ સંસ્થાના અધ્યક્ષ શ્રી ધર્મ રાષ્ટ્ર સમાજ પરત્વેની સેવાઓને બિરદાવી યાદ કરી દિલથી આભાર માની અંજલિ આપી હતી તથા સંપ્રદાયના વડીલ સંતો પણ જોડાયા હતા. લગભગ સમગ્ર ગુજરાતની જનતા અને સમગ્ર વિશ્વની જનતા એમાંથી સુવિદિત છે. તારીખ 13 જેમ ગુલાબ નું ગોસ્વામી તુલસીદાસજી હિન્દુ સંસ્કૃતિ ની અલ્પ સમય અને એમના જીવન દરમિયાન એમણે સાધુતાના નિયમો સાચવી અને જે વિશ્વમાં એક પૌરાણિક આધુનિક જમાનામાં આપણને કરાવ્યું અને આદિવાસી સુધીના પરિચિત છે. અને દરેક અંદર આ મહાપુરુષ શ્રદ્ધાંજલિ ભાવાંજલિ રાખવાનું